વાત કરીએ ઉપલેટાની, તો ઉપલેટામાં દિવસ દરમિયાન કાળઝાળ ગરમીના તાપમાને સહન કર્યા બાદ શહેરીજનો મોટી સંખ્યામાં ખુલ્લી હવાની મોજ લેવા માટે બાવલા ચોક ખાતે ઉમટી પડ્યા હતા. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરની મધ્યમાં આવેલા બાપુના બાવલા ચોક ખાતે દિવસ દરમિયાન 44-45 ડિગ્રી જેવા તાપમાને સહન કર્યા બાદ લોકો ત્રાહિમામ થઈ જતા હોય છે, ત્યારે રાત્રે 9:30 થી 12 વાગ્યા સુધી ઉપલેટા શહેરના શહેરીજનો અને નાના મોટા બાળકો સાથે સૌ કોઈ કુદરતી એસી જેવી ખુલ્લી હવાની મોજ માણવા માટે ઉમટી પડ્યા હતા. છેલ્લા એક અઠવાડિયાથી ગરમીનું પ્રમાણ વધારેમાં વધારે જોવા મળી રહ્યું હતું અને તાપમાન પણ 44-45 ડિગ્રી જેવું થઈ ગયું હતું, ત્યારે લોકો રાત્રે ઠંડકનો અહેસાસ કરવા માટે પહોંચ્યા હતા. શહેરની મધ્યમાં આવેલા બાવલા ચોકમાં ખાણીપીણીના સ્ટોલ, નાના બાળકો માટેના જમ્પિંગ પોઈન્ટ, ચકરડી અને હિંચકા વગેરે જેવા ફજેત ફાળકાઓ પણ મોડી રાત્રિ સુધી મનોરંજન પૂરું પાડે છે. સાથે સાથે લોકોનું પણ કહેવું છે કે જો દરેક લોકો વૃક્ષો કાપવાને બદલે એક એક વૃક્ષ વાવે તો પણ પર્યાવરણને નુકસાન થતું નથી અને તાપમાન પણ બગડતું નથી. માટે દરેક લોકોને વિનંતી કરવામાં આવે છે કે દરેક વ્યક્તિએ પોતાના આંગણામાં અને રસ્તા પર કે કોઈ પણ અન્ય જગ્યાએ એક વૃક્ષ અવશ્ય વાવો અને તેનો ઉછેર કરવો જોઈએ, જેના કારણે પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે. અત્યારે બધાને લોકોને એક મોટો પ્રશ્ન એ છે કે અત્યારે ગરમી ફૂલ પડે છે, 44-45 ડિગ્રી. અમારે ઉપલેટા ગામમાં અત્યારે વર્ષો જૂનો એક બાપુના બાવલા ચોક છે, તેમાં રાતના સમયે બાળકો માટે ચકડી એ બધી વ્યવસ્થા છે, આજુબાજુમાં ખાણીપીણી, ગોલા, રેકડી, આઈસ્ક્રીમ એ બધા અત્યારે લોકો મેળા જેવો માહોલ થઈને બધા લોકો બેસે છે. બીજું એ કે મારે ઉપલેટાની જનતાને એક રિક્વેસ્ટ કરવાની છે કે વૃક્ષારોપણ બધા લોકો કરે. અત્યારે જ્યાં જોઈ ત્યાં બધા વૃક્ષો કાપે છે. મારી એક નમ્ર અપીલ છે જનતાને કે ભાઈ તમે બધા વૃક્ષો વાવો, ઘરે ઘરે, ગામમાં, આપણા આંગણામાં, ગમે ત્યાં વૃક્ષો વાવો. વૃક્ષોથી તમને થોડીક રાહત મળશે ગરમીમાં. અને અમે બધા અહીંયા આવી અને રાહત અનુભવીએ છીએ. બધા જ અહીં બેઠા હોય છે રાતના મોડે સુધી. આ મુખ્ય ગરમીનું કારણ ઓઝોન સ્તરની અંદર થયેલા ફેરફારો તેમજ પૃથ્વી પરથી જે વૃક્ષો કપાઈ રહ્યા છે તેનું મૂળ કારણ એ છે. તો હું જનતાને અપીલ કરીશ કે વૃક્ષો વાવો અને જેથી કરીને વાતાવરણમાં જે કંઈ ફેરફાર થયા છે એનાથી આપણે બચી શકીએ. દિનેશ ચંદ્રવાડિયા, જીટીવી ન્યૂઝ, ઉપલેટા.